वेलकम फ्रेंड्स, स्टैंडर्ड 9 इंग्लिश श्री मातृछाय ऑनलाइन एजुकेशन। मित्रों, आज अपने अपना अभ्यासक्रम अंतर्गत आती प्रवृत्ति एट्ले कि कॉम्प्रिहेंशन, जेमा अंग्रेजी अंगेनी तमारी समझ, तमारू ज्ञान की चकासणी थती होय छे। पेपर में आ प्रकारना प्रश्नों आपणने पूछाय छे अने अंग्रेजी समझी अने प्रश्नना जवाब आपवाना होय छे। आजना आ विभाग में सूचना आ प्रमाणे छे, रीड द फॉलोइंग पेरेग्राफ केरफुली, फकरो ध्यानपूर्वक वाँचो एंड आंसर द क्वेश्चन, प्रश्नना जवाब आपो। ऋतु रिसीव्ड द न्यूज़ दैट, ऋतु ने समाचार मळे छे के सी वॉन द गोल्ड मेडल, तेणीने गोल्ड मेडल मेळव्यो छे इन एसे राइटिंग कॉम्पिटिशन, निबंध लेखन स्पर्धा में। हर फाधर एक्सक्लेम्ड, तेना पप्पा ने आश्चर्य थाय छे, विथ प्राइड, गर्व साथे। ओ माय डियर ऋतु, हवे आश्चर्य साथे भावविभोर थाय छे, गर्वनी लागणी साथे बोली उठे छे, अरे मारी दीकरी ऋतु, यू हैव डन इट, ते करी बतावी, आई एम इंडीड प्राउड ऑफ यू, मने खरेखर तारा उपर गर्व छे। हर मधर रश्ड टू हर, એવામાં તેની મમ્મી તેની તરફ દોડતી આવે છે એન્ડ હગ્ડ હર એફેક્શનેટલી, ભાવવિભોર થઈ અને તેણીને ભેટી પડે છે। શી બસ્ટ ઇન ટુ ટીયર્સ, તેણીની આંસુઓમાં ઢીલી પડી જાય છે, એટલે કે ભાવવિભોર થઈ જાય છે। બોલે છે, બેટા વોટ અ પ્લીઝન્ટ મોમેન્ટ ઇટ ઇઝ, દીકરી કેટલી સુખદ પળ છે આ, અથવા તે। ઓલ ધ ફેમિલી મેમ્બર્સ એક્સ્ટ્રીમલી ડિલાઇટેડ, પરિવારના તમામ સભ્યો અત્યંત ખુશ છે। ફ્રેન્ડ્સ કેમ ટુ હર હોમ, મિત્રો તેના ઘરે આવે છે, હેન્ડ સેઇડ અને કહે છે, કોંગ્રેચ્યુલેશન્સ ઋતુ, ઋતુ તને અભિનંદન, દે ડિમાન્ડેડ, તેઓ માંગ કરે છે, ઇટ્સ ટાઈમ ટુ સેલિબ્રેટ, તે ઉજવણીનો ટાઈમ છે, લેટ્સ એન્જોય ટુગેધર, ચાલો ભેગા મળીને મજા કરીએ। ધ હોમ વોઝ ઓવરફ્લોઈંગ, ઘર ઉભરાતું હતું, વિથ ચીયર્સ એન્ડ હેપીનેસ, ચિચિયારીઓ અને સુખ ખુશીથી। મિત્રો, આ ફકરાની અંદર કેટલાક હાર્ડ સ્પેલિંગ છે જે હું તમને સ્ક્રીન ઉપર શો કરી રહ્યો છું, તમારે શાંતિથી લખવાના છે, સમજવાના છે, ખૂબ શાંતિથી સમજવું, જેથી ફકરો સમજવામાં, કોમ્પ્રિહેન્શન વિભાગ હોવાથી ફકરો સમજવો જરૂરી છે અને આ સ્પેલિંગ તમને ઉપયોગી થશે। ઓકે દોસ્તો, હવે એની નીચે જે આપણું કામ શરૂ થયું કહીએ તો ચાલે, ફકરો સમજી લીધો, હવે પ્રશ્નો ને સમજી અને એના જવાબ ફકરામાંથી શોધી અને બનાવવાના છે। વોટ ન્યૂઝ ડીડ ઋતુ રિસીવ, ઋતુ કયા સમાચાર મેળવે છે, તો ઋતુને કયા સમાચાર મળે છે કે તેણીને નિબંધ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો છે, તો ઋતુ રિસીવ્ડ ન્યૂઝ દેટ, ધ ન્યૂઝ દેટ સી વોન ધ ગોલ્ડ મેડલ ઇન એસે કોમ્પિટિશન, ઋતુને સમાચાર મળે છે કે તેણીને શી વોન ધ ગોલ્ડ મેડલ અથવા ગોલ્ડ ઇન એસે રાઇટિંગ કોમ્પિટિશન, નિબંધ લેખન સ્પર્ધામાં તેને ગોલ્ડ મેડલ મળે છે। સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ હર મધર ડૂ, તેની મમ્મી શું કરે છે, તો અહીંયા આપ્યું છે હર મધર રશ્ડ ટુ હર એન્ડ હગ્ડ હર એફેક્શનેટલી, તો બેઠો જ જવાબ આપણે લખવાનો છે, હર મધર રશ્ડ ટુ હર, તેની માતા તેની તરફ ભાગીને આવે છે, એન્ડ અને હગ્ડ હર, તેણીને ભેટી પડે છે, એફેક્શનેટલી એટલે ભાવ વિભોર થઈને।
हाउ डीड केवी रीते हर फ्रेंड्स तेनी दोस्तों मित्रों ग्रीट ऋतु टू ग्रीट एटले अभिनंदन आपवो तेना मित्रों तेने एटले के ऋतु ने केवी रीते शुभेच्छा आपे छे अभिनंदन आपे छे तो दे टोल्ड हर कॉन्ग्रेचुलेशन તેણીને કોંગ્રેચ્યુલેશન કહે છે એન્ડ ડિમાન્ડેડ અને માંગ કરે છે ટુ સેલિબ્રેટ ધેટ મોમેન્ટ અને તે ક્ષણોને ઉજાવવાની માગણી કરે છે. પાંચ નંબર, વોટ કાઇન્ડ ઓફ મૂડ ડુ યુ ફાઇન્ડ, કેવા પ્રકારનો મૂડ તમને જોવા મળે છે ઇન ધ પેસેજ ફકરામાં. તો આખા ફકરામાં આપણે જોઈએ તો બધા ખુશ છે, તો આપણને આ ફકરાની અંદર હેપીનેસ એટલે કે ખુશીનો માહોલ મૂડ જોવા મળે છે. આગળ, ફાઇન્ડ આઉટ સિમિલર ઓફ હેપી એન્ડ રિયલ. ઓકે, સિમિલર એટલે સમાનાર્થી, હેપી એટલે ખુશ અને રિયલી એટલે ખરેખર. તો ફકરામાં તમે જોઈ શકો છો કે અહીંયા જે ડિલાઇટ શબ્દ આપેલો છે એનો મતલબ થાય છે ખુશ, અને રિયલી એટલે ખરેખર. તો ઋતુના પપ્પા દ્વારા જે ઇન્ડીડ શબ્દ વપરાયો છે એનો મતલબ પણ થાય છે ખરેખર. તો હેપી નો સમાનાર્થી થશે ડિલાઇટેડ. ફરી સમજો, હેપી એનો સમાનાર્થી આપણને મળે છે ડિલાઇટેડ, ખુશ. બીજું છે રિયલી, અને રિયલીનો સમાનાર્થી આપણને ફકરામાં મળે છે ઇન્ડીડ. તો બંને જવાબ આપણને મળી ગયા. તો પહેલાં હેપીનો લખીશું. તો હેપીનો સિમિલર વર્ડ છે ડિલાઇટેડ, અને રિયલીનો સિમિલર વર્ડ છે ઇન્ડીડ. ઓકે દોસ્તો, છ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા. આગળ જોઈએ, ફાઇન્ડ આઉટ ઓપોઝિટ. ઓપોઝિટ એટલે વિરોધી. ઓફ સેડનેસ, સેડનેસ એટલે ઉદાસીનતા. તો એનો વિરોધી શબ્દ કયો છે? તો ફકરામાં તમે જોઈ શકો છો છેલ્લો શબ્દ છે સેડનેસ એટલે ઉદાસીનતા, અને હેપીનેસ એટલે ખુશી. તો વિરોધી શબ્દ થશે સેડનેસ માટેનો વિરોધી શબ્દ થશે હેપીનેસ. ઓકે, છેલ્લું આઠ નંબરમાં આપણને જે આપ્યું છે એની વાત કરીએ. ઋતુ વોન ધ ગોલ્ડ મેડલ ઇન ડ્રોઈંગ કોમ્પિટિશન. ઋતુ ડ્રોઈંગની કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવે છે, સાચું કે ખોટું? તો જોઈએ તો આપણને ખબર પડશે કે આ વાક્ય ખોટું છે. કારણ કે અહીંયા શું લખ્યું છે? ગોલ્ડ મેડલ ઇન એસે રાઇટિંગ. જ્યારે આપણને વાક્યમાં આપ્યું છે ડ્રોઈંગ કોમ્પિટિશન, તો એસેની કોમ્પિટિશન છે, ડ્રોઈંગની કોમ્પિટિશન છે નહીં. તો આપણું આ આઠ નંબરમાં જે વાક્ય આપ્યું છે તે કેવું છે? તો ટ્રુ કે ફોલ્સ? તો ફોલ્સ છે. તો જવાબમાં આપણે લખીશું ફોલ્સ. ઓકે મિત્રો, આ રીતે કોમ્પ્રિહેન્શન વિભાગમાં તમારી સમજણ અંગ્રેજી વિશેની, તમારું જ્ઞાનની કસોટી થતી હોય છે. પેપરમાં ખૂબ અગત્યનો ભાગ એ કોમ્પ્રિહેન્શન વિભાગનો હોય છે. આશા છે આજના આ વિડીયોથી તમે કોમ્પ્રિહેન્શન વિભાગમાં વધારે મજબૂત થશો અને આ પ્રકારની વધુ પ્રેક્ટિસ કરતા રહેશો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.